ફોટો જોઈને લાગતું નથી કે આ છોકરી ખોટું બોલે છે. આ ફોટામાં મને તો આ જ લાગે છે. હા માડી, આમાં અજય જ છે. પણ આ ફોટાને ખોટી રીતે બનાવવામાં આવ્યા છે. આ બધું જીગીશાએ કર્યું છે. જેને જે સમજવું એ સમજે તોરલ, પણ તું એક વાત સમજી લેજે, હું મૂકીશ નહીં કોઈને. અરે જે કરવું છે ને એ તો હું કરીને જ રહીશ. તારે અજય તો આપી જ દેવો પડશે. અને અજય તું, તારે બધું સ્વીકારવું પડશે. હા માડી, અરે આ બધા ફોટા ખોટા છે, નકલી છે સાવ. આટલા બધા નકલી ફોટા બનાવવાનું કામ કોઈ હું કામ કરે? મને તો હવે તારી પર જ જે હોય હાચે હાચું કહી દેજે. હવે તો બાર નો માણાય આવીને તમારા લોકો વિશે બોલી ગયો. માડી, તું કાકાને ઓળખે છે? હા માડી, પણ એનો અર્થ એ નથી થતો ને કે જે પણ આવીને બોલી ગયા બધું સાચું હશે. તો સાબિત કર કે ખોટું બોલે છે અને ઝટ કર. એકવાર સમય નીકળી જશે અને હંધાય લોકોની વચ્ચે આ વાત ફેલાઈ જશે તો લોકોના મોઢે ગણું નહીં બંધાય. ધુરલ, આ છોકરીએ તો મને માડીની નજરમાં નીચો પાડી દીધો, સાવ નીચો. અજય, તું જરાય ચિંતા નહીં કર, સાચી વાત બહાર આવશે, કઈક ને કઈક રસ્તો તો નીકળશે જ. હા ભાભી, પણ સાચું બહુ જલ્દી બહાર લાવવું પડશે. અજયભાઈ, તમે કઈક કરો ને જેથી બધું ખુલ્લું પડી જાય. હા અજય, આપણે કઈક તો કરવું પડશે. આજે ફોટા લઈ આવી, કાલે કઈક બીજું લઈ આવશે, પરમ દિવસે કઈક ત્રીજું લઈ આવશે. હા અજય ભાઈ, અને એનાથી તો મુશ્કેલીઓ વધશે.